सीतानं नमो सीतानं नमो आयव्यानं नमो वज्रायानं नमो लोहे सर्वसागुणं एषो पंच नमुकारो सब पाव प्रणशनो मंगलानं च सर्वेसिं परमं हवै मंगलम् मंगलम् भगवान वीरो मंगलम् गौतम प्रभो मंगलम् स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम् ओंकार बिंदु संयुक्तम् नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानं तिमिरान्धानं ज्ञानं जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे अनंत ज्ञानी तारक तीर्थंकर परमात्मा है जगतना जीवोना शाश्वत सुख माटे परम सुख माटे अनंत सुख माटे इन शासन अने एनी अंदर रत्न त्रय रूप मोक्ष मार्ग नी स्थापना बतावी छे। मोक्ष मार्ग नी शुरुआत सम्यक दर्शन थी थाय छे अने सम्यक दर्शन मेळवा माटे आ नानकडो ग्रंथ पंचसूत्र एनी अंदर ग्रंथकारे मंगलाचरण कर्युं अरियंत परमात्माओने नमस्कार कर्या। ए अरियंत केवा छे एनु पहली कथानी अंदर वर्णन आव्युं। वितराग छे, सर्वज्ञ छे, देवेंद्रथी पूजित छे, यथास्थित वस्तुवादी छे, त्रण लोकना गुरु छे, एवा अरियंत केवा भगवंत आणप उत्कृष्ट भाग्यना स्वामी छे, उत्कृष्ट सौभाग्यशाळी छे। आ जगतनी अंदर जेमना पुण्यनी कक्षाए बीजा कोईनु पुण्य आवी शकतुं नथी एवा अरियंत परमात्मा छे। अहींया आपणी वात चालती हती अरियंत परमात्माना गुणो बार અને એ 12 માંથી 8 ગુણો તો એક્સટર્નલ વસ્તુઓ બતાવી એ શા માટે આપણે એના ઉપર વિચારણા કરતા હતા। જવાબ આવ્યો કે નહીં? પ્રશ્ન એ હતો અરિયંતના 12 ગુણોમાંથી 8 ગુણો જે છે એ ભગવાનના આષ્ટ પ્રતિહાર્ય છે, એ એક્સટર્નલ વસ્તુઓ। ભગવાનના ગુણ કેવી રીતે હોઈ શકે? અશોક વૃક્ષ, વૃક્ષ એ ભગવાનનો ગુણ કેવી રીતે છે? દેવોએ કરેલી પુષ્પોની વૃષ્ટિ, ભગવાન જેના ઉપર બેસે છે એ રત્નનું સિંહાસન, વામંડળ, છત્ર, ચામર, આ બધી વસ્તુઓ ભગવાનના ગુણ કેવી રીતે છે? આપણે હમણાં કીધું ને ઉત્કૃષ્ટ પુણ્ય તીર્થંકર પરમાત્મા જેવું કોઈનું નથી। એમ ઉત્કૃષ્ટ પુણ્ય છે એ અનંત ગુણો ભેગા થયા ત્યારે ઉત્કૃષ્ટ પુણ્ય ઉત્પન્ન થયું। હું સમજાવી નથી શકતો પણ એવું મને પોતાને એવું લાગે છે। મહાપુરુષો કહે છે એ એક્સટર્નલ વસ્તુઓ ભગવાનનો ગુણ એટલા માટે છે કે એ બાહ્ય વસ્તુઓને જોવા માત્રથી પણ કેટલાયનું કલ્યાણ થઈ જાય છે। એવી વસ્તુ જો આપણી પાસે હોય તો એ બીજા માટે રાગનું કારણ બને છે, વૈરાગનું કારણ નથી બનતી। આપણી પાસે સોનાની ખુરશી હોય એ જોઈને બીજાને રાગ આવે કે વૈરાગ્ય થાય? રાગ આવે। એને પણ એ ખુરશી લેવાનો મન થાય, એને પણ
એના પ્રત્યે એટેચમેન્ટ થાય જ્યારે તીર્થંકર નું આ બધી આ બધું એક્સટર્નલ જે સૌભાગ્ય છે એ જોઈને લોકોને વૈરાગ્ય થઈ જાય કોઈને પણ રાગ આવતો નથી આવા સોનાનું ગઢ એના ઉપર પહેલા ચાંદીનું ગઢ સોનાનું ગઢ અને એની ઉપર રત્નના ગઢ ત્રીજા ગઢની અંદર રત્ન આમ પડેલા હોય 12 પરસદાની અંદર બધા બેઠેલા હોય તે છતાં પણ કોઈને એવું મન ન થાય કે આટલા બધા રત્નો પડ્યા છે એમાંથી એક રત્ન હું ઉપાડીને લઈ જાઉં તીર્થંકરના આ આઠ પ્રાતિહાર્ય છે ને એ પ્રાતિહાર્ય જોઈને કેટલાયને વૈરાગ્ય થઈ જાય કેટલાયને કેવળ જ્ઞાન પણ થઈ જાય છે વૈરાગ્ય થઈ જાય કેટલાયને એનાથી કેવળ જ્ઞાન થઈ જાય વાત આવે છે 1500 તાપસોની ગૌતમ સ્વામી 1500 તાપસોને દીક્ષા આપીને લઈ આવતા હતા 500 ને તો ગૌતમ સ્વામી નું ઐશ્વર્ય જોઈને ગૌતમ સ્વામી ની લબ્ધિઓ જોઈને 500 ને કેવળ જ્ઞાન થઈ ગયું પછી 1000 રહ્યા એમાંથી 1000 ને સાથે લાવતા હતા એમાંથી બીજા 500 છે રસ્તામાં ગૌતમ સ્વામી પોતાના ગુરુ નું એટલે કે મહાવીર સ્વામી નું વર્ણન કર્યા કરે મારા ગુરુ તો આવા મારા મહાવીર તો આવા એ વર્ણન સાંભળતા સાંભળતા 500 ને કેવળ જ્ઞાન થઈ ગયું અને હજી છેલ્લા 500 જે બાકી રહ્યા દૂરથી સંવસરણને જોયું છે ખાલી હજી ભગવાનને નથી જોયું ભગવાનને નથી મળ્યા સંવસરણની રીતિ સિદ્ધિ જોઈ સંવસરણનું ઐશ્વર્ય જોઈને ત્રીજા 500 ને કેવળ જ્ઞાન થઈ ગયું એટલે જેટલી કેપેસિટી તારવાની ક્ષમતા ભગવાનની અંદર છે એટલી જ તારવાની ક્ષમતા ભગવાનના અતિશયોની અંદર જ છે માટે આ બધી આપણે રચનાઓ કરતા હોઈએ છીએ જ્યારે શાસ્ત્ર ભણાવીએ ને ત્યારે તીકડું રચાય મહોત્સવો થાય આ બધું અનુકરણ શા માટે કરવાનું છે આ અનુકરણથી એવા તીવ્ર ભાવો આવે કે એ વૈરાગ્ય સુધી આપણને લઈ જઈ શકે ભગવાનની એક પણ વસ્તુ લોકોને છે ને હવે ઓલો બ્રાહ્મણ હતો બ્રાહ્મણ ભગવાન ની પાસે માંગવા આવ્યો ભગવાનની સામે માંગવાનો વિચાર હવે છેલ્લે છેલ્લે ભગવાનની નજીકમાં આવ્યો છે ત્યારે મનની અંદર વિચાર કરે છે કે આમણે તો આખું રાજ્ય આખું સામ્રાજ્ય બધું ધન બન બધું જ છોડી અને સંયમ સ્વીકારી લીધું ને હું એમની પાસેથી માંગવા આવ્યો ભગવાન એક વર્ષ સુધી દાન આપે વર્ષી દાન ભગવાનનો એક વર્ષ ચાલે સાવંતસરિક દાન કહેવાય એક વર્ષના વર્ષી દાનની અંદર કેટલાય લોકો દૂર દૂરથી વિચારીને આવે કે અમે ભગવાન પાસે આટલું માંગશું આટલું માંગશું આટલું માંગશું ને ભગવાન તો દેવા માટે બેઠા છે ભગવાન કોઈને માપીને આપતા નથી તીર્થંકર જ્યારે વર્ષી દાન આપે ને ત્યારે ગણી ગણીને કોઈને આપતા નથી જ્યારે ભગવાનનું વર્ષીદાન ચાલુ હોય સવારના સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ભગવાન કન્ટિન્યુઅસ બેઠા જ હોય ઉપાડીને આપતા જ હોય ભગવાન સામેવાળાનો વિચાર નથી કરતા કે આને કેટલું આપું કેટલું નહીં પણ એના ભાગ્યની અંદર જેટલું હોય ને એટલું જ મળે કારણ કે દેવો ત્યાં હાજર હોય ભગવાનના વર્ષીદાન વખતે સતત 12 મહિના સુધી દેવો હાજર કલ્પસૂત્રની અંદર વાત આવે છે દેવો શું કામ કરે લેનારના નસીબમાં $100 છે અને ભગવાનના હાથમાં $500 આવી ગયા બીજા $400 પાડી નાખે અને લેનારના નસીબમાં $100 છે ભગવાનના હાથમાં 50 જ આવ્યા છે તો બીજા 50 નો એની અંદર ઉમેરો કરે દેવો આ કામ કરે જેના ભાગ્યની અંદર જેટલું હોય એટલું એને મળે છે દૂર દૂરથી આવતી વખતે ઘણો મોટો વિચાર કરે કે આ તો આખા અમારા દેશનો માલિક છે
આ તો રાજા છે, એની પાસે જેટલું માંગશો એ આપી દેશે. દૂર દૂર થી એવા ભાવો કરીને આવે છે, પણ જ્યારે ભગવાનને જુએ છે, ભગવાનનો ત્યાગ જુએ છે, ત્યારે એમના મનની અંદર પણ વૈરાગનો ભાવ આવી જાય છે. માંગવાનું મન કોઈને થતું નથી. એટલે ભગવાન એ વર્ષીદાન થી વધારે સંતોષનું દાન આપે છે. જે લેવા માટે આવે એને સંતોષનું મહાદાન ભગવાન આપી રહ્યા છે. ભગવાનના એ અતિશયો રાગનું નહીં પણ વૈરાગ્યનું કારણ છે. આટલી જાહો જલાલી, આટલી રીતિ સિદ્ધિ, કરોડો દેવતાઓ જેની સેવાની અંદર હાજર હોય એવા ભગવાનના મનની અંદર, ભગવાનના મનમાં જરા પણ રાગનો ભાવ રહેતો નથી. હું તીર્થંકર, મારા માટે આ બધું થઈ રહ્યું છે. અને એ ભગવાનની વિતરાગતાના પ્રભાવના કારણે જે પણ વ્યક્તિ આ આલંબનો જુએ છે એને પણ વૈરાગ્ય થઈ જાય છે. માટે પૂજાની અંદર પણ 10 ત્રિક બતાવી છે. 10 ત્રિકોની અંદર ભગવાનની અવસ્થા ત્રિક ચિંતવવાની છે. ખ્યાલ છે? ભગવાનની પૂજા કરવાની વિધિમાં 10 ત્રિકો આવે છે. એની અંદર એક અવસ્થા ત્રિક છે. જ્યારે ભગવાનનો જન્માભિષેક વગેરે કરીએ ત્યારે ભગવાનની બાલ્યાવસ્થા ચિંતવવાની છે, ભગવાનનું બાળ સ્વરૂપ ચિંતવવાનું છે. આજે તમે આપણે આરીસામાં ભગવાનને જુઓ છો, શા માટે જુઓ છો? શા માટે આરીસામાં ભગવાનનું પ્રતિબિંબ જોવાનું હોય છે? જન્માભિષેક વગેરે પૂજા કરતી વખતે ભગવાનનું બાળ સ્વરૂપ છે અને બાળકોનું સૌભાગ્ય નામ કર્મ બહુ જોરદાર, બધા જ બાળકોનું, જેટલા પણ બાળકો છે, આપણે પણ જ્યારે બાળક હતા ત્યારે આપણું પણ સૌભાગ્ય નામ કર્મ બહુ જોરદાર હતું. સૌભાગ્ય નામ કર્મ એટલે સૌભાગ્ય નામ કર્મ જેનું જોરદાર હોય ને એ બીજાઓને ગમે, એ વ્યક્તિ બીજાઓને ગમે. માટે જોજો, બાળક ગમે તે હોય, ગમે તેનો હોય, એ આપણને ગમે જ. બાળકોનું સૌભાગ્ય નામ કર્મ હોય છે. અને અહીંયા તીર્થંકરોનું આપણે જ્યારે જન્માભિષેક વગેરે કરીને અષ્ટપ્રકારી પૂજા કરી ત્યારે ભગવાનનું બાલ સ્વરૂપ આપણે ચિંતવ્યું અને બાળકોના સૌભાગ્ય નામ કર્મના કારણે એ ગમે છે, ભગવાન આપણને ગમે છે, બાળકને ઉઠાવી લેવાનું જેમ મન થાય છે તેમ આપણે ભગવાનને ઉઠાવી શકતા નથી. માટે ભગવાનનો પ્રતિબિંબ આપણે ઉપાડીએ છીએ. ભગવાનની પ્રતિમાને નથી ઉપાડી શકતા, માટે ભગવાનને પ્રતિબિંબ સ્વરૂપે ઉપાડીએ છીએ. અને એ અવસ્થાઓની ચિંતના કરતા કરતા પિંડસ્થ, પટસ્થ અને રૂપસ્થ એ અવસ્થાઓની ચિંતના કરવાની છે. એટલે રાજ્ય અવસ્થા, શ્રમણ અવસ્થા, ભગવાનની સાધના અવસ્થા અને એના પછી કેવળ જ્ઞાનની અવસ્થા, આ અષ્ટ મહાપ્રાતિહાર્ય વગેરેનું ચિંતન કરવાનું છે. ભગવાન ત્યારે કેવા લાગતા હતા અને એ અવસ્થાઓનું ચિંતન પણ આપણા વૈરાગ્યનું કારણ છે. ક્યાં પણ રાગ એની અંદર આવતો નથી. માટે આટલા બધા જે ભગવાનની સામે ગયા છે, ગૌતમ સ્વામી છે, મેં કાલે તમને કહ્યું ગૌતમ સ્વામી પરમ વિનયના ભંડાર છે, ઉત્કૃષ્ટ વિનય ગુણ જેની અંદર ઉતરેલો છે. પણ એમની પૂર્વ અવસ્થા જુઓ, તમે ક્યાં હતા? અહંકારની ટોચ ઉપર હતા. અહંકારની ટોચ ઉપર કોણ મારી સામે સર્વજ્ઞ થઈને આવ્યો છે એને હું હમણાં જ હરાવીને આવું છું, કેવો અભિમાન કે મારાથી વધીને કોઈનું જ્ઞાન હોઈ ન શકે એને હું હમણાં જ હરાવીને આવું છું. જીતવા ગયા છે ને પોતે જીતાઈ ગયા.
ભગવાનને જુએ છે, ભગવાનનું ઐશ્વર્ય જુએ છે. પહેલા તો સમશરણમાં ચડતા ચડતા જ એમને ખ્યાલ આવી ગયો કે આ કોઈ નાની સૂની વ્યક્તિ નથી, જેના માટે દેવોએ આટલી બધી તૈયારીઓ કરી હોય, જેમના ઉપદેશ માટે ત્રણ ગઢ ને સમોસરણ ને આટલી બધી રીતિ સિદ્ધિ થઈ હોય, એ કોઈ નાનો સૂનો વ્યક્તિ નહીં હોય. પહેલા જ મનની અંદર ચમકારો થઈ ગયો. ધના શાલીપત્ર ને શું માંગી હતી? ક્યારે શાલીપત્ર નું ને ધનાજી નું ત્યાગ માંગ્યું છે? જે માંગવાનું છે તો માંગતા નથી. અહિયાં મહાપુરુષો કહે છે ધનના શાલીભદ્ર નો ત્યાગ માંગવાનું છે, રીતિ સિદ્ધિ નથી માંગવાની. એમને તો 99 પેટીઓ રોજની આવતી હતી, એમનું પુણ્ય એવું જોરદાર. 99 પેટીઓ રોજની આવે, 33 પેટીઓ ખાવાની, 33 પેટીઓ પહેરવા ઓઢવાની અને 33 પેટીઓ અલંકારોની. 99 પેટીઓ રોજની આવે, રોજનું બધું ચેન્જ થાય, બીજા દિવસે સવારના નવી આવે, એ રીતિ સિદ્ધિ તો ઠીક. પણ મહાપુરુષો કે છે માંગવું હોય તો ધનના શાલીપત્ર નું ત્યાગ માંગજો, કે આટલી રીતિ સિદ્ધિ હોવા છતાં એક ઝાટકે લાત મારીને નીકળી ગયા છે, એક ઝાટકે લાત મારી દીધી છે. જેમનું ઐશ્વર્ય એટલું કે મગધનો સમ્રાટ શ્રેણિક પણ એમના મહેલની અંદર જાય છે, મહેલની અંદર પ્રવેશ કરે છે ને, એટલે વાત આવે છે એક એક પગ શ્રેણિક રાજા આગળ મૂકે છે અને એના મગજની અંદર ચમકારો થાય છે કે મારા રાજ્યની અંદર આટલો ધનવાન વ્યક્તિ કેવી રીતે, કેવું એનું પુણ્ય હશે. 7 માળો ઉપર ચડતા ચડતા એ રાજાના તો આશ્ચર્યનું કોઈ પાર નથી, એટલી અપાર સંપત્તિ છે. 7મા માળેથી એ શાલીપત્ર ક્યારે નીચે આવ્યા નથી. આખા પોતાના આયુષ્યની અંદર, પોતાના જીવનની અંદર 7મા માળેથી નીચે ક્યારે ઉતર્યા નથી. માતા એમને કહેવા આવી, શાલીપત્ર શ્રેણિક આવ્યા છે. માતાએ કહ્યું શ્રેણિક આવ્યા છે, એને તો શ્રેણિક શું એ પણ ખબર નથી, કેટલા સુખની અંદર એ રહેલા છે. માતાને કહે છે શ્રેણિક આવ્યા છે તો નાખો વખારે. શ્રેણિક આવ્યા તો એમને નાખો વખારે. એમને તો એમ કે માતા બધું રાજકાજ સંભાળે છે, જે પણ નવી વસ્તુઓ આવવાની હોય એ માતા બધું એનું ઇન્વેન્ટરી સ્ટોક બધું માતા રાખે છે. એ કોઈ નવી વસ્તુ આવી હશે તો એને વખારની અંદર નાખી દો, મને કેમ પૂછો છો? ત્યારે માતાએ કહ્યું શ્રેણિક એ કોઈ વખારમાં નાખવાની વસ્તુ નથી, એ તો મગધનો નાથ છે, આપણી ઉપરનો એ રાજા છે. અને ત્યારે એમને ટ્યુબલાઈટ થઈ, મારી ઉપર પણ કોઈ છે. એટલા સમય સુધી તો એવા ફાકાની અંદર હતા કે મારી ઉપર કોઈ છે જ નહીં, હું જ સર્વોપરી છું. પણ ત્યાગ માટે જ્યારે નીકળ્યા, એક ઝાટકે સંસારને છોડ્યો અને સંસારને છોડીને પોતાનું બળ એવું વાપર્યું કે સાધના કરી અને એક ભવની અંદર મોક્ષમાં મારે જવું છે, એના માટેની તૈયારી. ભગવાનની પાસે દીક્ષા લીધી, ભગવાનને કે મને રજા આપો, જઈને અનશન કરું છું, ધગધગતી શિલાની ઉપર જઈને અનશન કરી છું. ત્યાગ માંગવાનો છે, રીતિ સિદ્ધિ નથી માંગવાની. આટલા ભવોથી આપણે રીતિ સિદ્ધિ માંગી છે ને, માટે જ અટકેલા છે. આટલા સમયથી આપણે ગૌતમ સ્વામીની લબ્ધિ માંગેલી છે, એટલે જ અટકેલા છે. જે માંગવા જેવું છે એ માંગ્યું નથી. અહીંયા કહે છે અરિહંતનું આરહંત્ય વિતરાગતા માંગવાની છે. અરિહંતના જે પણ અતિશયો છે
પ્રતિહાર્યો છે એનાથી જીવોની અંદર વિતરાગતા ઉત્પન્ન થાય છે માટે એ ગુણ સમાન છે। આ અષ્ટમ પ્રાતિહાર્ય ભગવાનની સાથે જ હોય, ભગવાન રસ્તા ઉપર જતા હોય, આઠ પ્રાતિહાર્યો આ સાથે જ હોય, ઉપર છત્ર ભામંડલ દેવકુંડુ બે આ તે બધું સાથે જ હોય, રસ્તામાં જોઈ જોઈને કેટલાય લોકોને વૈરાગ્યનો ભાવ થઈ જાય, ભગવાનને કે મને દીક્ષા આપો, કેટલાય લોકો આવી જાય। અહીંયા કે છે અરિહંત ઉત્કૃષ્ટ ભાગ્યના સ્વામી છે, આવા અરિહંતોને નમસ્કાર કરવામાં આવે। આ આઠ ગુણોની મેં વાત કરી ને પાછળના જે ચાર ગુણો છે અરિહંતના, જ્ઞાનાતિશય, વચનાતિશય, પૂજાતિશય અને અપાયા પરમાતિશય, એ પણ ચાર ગુણો આ પહેલી ગાથાની અંદર આવરી લેવામાં આવ્યા। આપણા સૂત્રો છે ને, સૂત્રો ની અંદર એટલું બધું છે, ગણધરો માટે એમ કહેવાય, ગણધરોની પાસે છે ને બીજ બુદ્ધિ હોય છે, સિદ્ધ ચક્ર પૂજનની અંદર એક લબ્ધિ પદ આવે છે બીજ બુદ્ધિનો, બીજની અંદર જેમ આખો વૃક્ષ બનવાની તાકાત છે એવી રીતે ગણધરોની પાસે તાકાત છે એક શબ્દની અંદર આખો વિશ્વ સમાવી, જે ભગવાન મહાવીરે આ બધું જ આગમ બધું જ જ્ઞાન આખા જગતનું રહસ્ય ત્રણ શબ્દોની અંદર સમાવી દીધું, ઉપનેયવા વિગમેયવા ને ધુવેયવા, એવી રીતે ગણધરોએ જે સૂત્રોની રચના કરી, જે આવશ્યક સૂત્રો છે, ઇર્યાવય છે, લોકસ છે, નમોથુણમ છે, એ બધા ગણધર ભગવંતો રચિત છે। અને એના માટે ઇર્યાવયની અંદર પણ કેવળ જ્ઞાન અપાવવાની તાકાત છે, સૂત્રોની અંદર એટલા બધા રહસ્યો છે, જેટલા ઊંડા ઉતરીએ એમાંથી કંઈક ને કંઈક નવું નીકળે। આ ચાર અતિશયો આજ પહેલી ગાથાની અંદર જ આવી ગયા। સપનુણમ જે આપણે શબ્દ સાંભળ્યો, ભગવાન સર્વજ્ઞ છે, એ ભગવાનનું જ્ઞાનાતિશય સૂચવે છે, પૂર્ણ જ્ઞાન ભગવાનની અંદર છે, ભગવાનનો નવમો ગુણ છે ધ્યાનાતિશય। એના પછી આવે છે દેવિંદ પૂયાણમ, દેવેન્દ્રથી પૂજિત ભગવાન છે એ વાત આવી ને, એ ભગવાનનો પૂજાતિશય સૂચવે છે, કે ભગવાન ત્રણે લોકથી પૂજિત છે। એના પછી આવે છે જવઠ્ઠીય વસ્તુ આઈણમ, જે વસ્તુ જેવી છે એવી ભગવાન બતાવનારા છે, સંસાર અસાર છે તો ભગવાન સંસારને અસાર જ બતાવશે, એવું નહીં કે સંસાર સારું છે તમે સંસારની અંદર મજા કરો, ભગવાન ક્યારે પણ એવું નહીં બતાવે। અનંત તીર્થંકરોને પણ પૂછવામાં આવશે તો એ જ વાત કહેશે, સંસાર અમી અસારે, ભલે ગમે એટલી રીતિ સિદ્ધિની અંદર હોય, બધા તીર્થંકરો જોજો બધા રાજા હતા, બધા તીર્થંકરો રાજકુળોની અંદર રીતિ સિદ્ધિ અપાર ધન સંપત્તિ બધું જ, શાંતિનાથ કુંતુનાથ અને હરનાથ કેવા હતા, ચક્રવર્તી, છ ખંડના અધિપતિ ચક્રવર્તી, અપાર રીતિ સિદ્ધિ, તે છતાં પણ એમને કોઈ પૂછે સંસાર કેવો છે મજા આવે છે કે નહીં, ભગવાન શું કહે, સંસાર રમી અસારે, સંસાર ભોગવવા યોગ્ય નથી, સંસારની અંદર સાચું સુખ છે જ નહીં, સાચું સુખ મોક્ષની અંદર જ છે। જહઠીય વતુ વાયણમ, ભગવાન કેવા છે, યથાસ્થિત વસ્તુવાદી, જે વસ્તુ જેવી છે તેવી જ બતાવનારા છે, મોક્ષની અંદર શાશ્વત સુખ છે તો એને શાશ્વત તરીકે જ બતાવનારા છે। આપણા આત્મા સિવાય જે કાંઈ પણ આપણે જોઈ રહ્યા છીએ એ બધું જ નાશવંત છે તો ભગવાન ઉદ્ગલ સ્વરૂપે જ એને બતાવે છે, આત્માને છોડીને બધું જ નાશવંત છે, કાંઈ જ પરમનેન્ટ નથી, જે કાંઈ પણ દેખાય છે આત્મા એ દેખાતો નથી, એને સિવાય શરીરથી માંડીને આખું વિશ્વ જે કાંઈ પણ દેખાઈ રહ્યું છે
બધું કેવું છે નાશવંત ટેમ્પરરી છે એની અંદર પરમનન્ટ એવી કોઈ જ વસ્તુ ઝડપથી એ વસ્તુ વાયને ભગવાન સત્ય વક્તા છે જેવી વસ્તુને એના જ સ્વરૂપે બતાવનારા છે એ ભગવાનનો વચનાતિશય સૂચવે છે ભગવાનનો 11મો ગુણ વચનાતિશય અને એના પછી કહે છે અરિહંતાણમ જે વાત આવી હરિ નો હંત એટલે શત્રુનો નાશ જે આંતર શત્રુઓ દોષો નો નાશ એ ભગવાનનું અપાયા પગમાતિશય સૂચવે છે અપાયા પગમ એટલે જ્યાં જ્યાં ભગવાન જાય ત્યાં ત્યાં સર્વત્ર દુઃખ દુર્ભાગ્ય દોષ વગેરે બધા જ ઉપસર્ગો વગેરે શાંત થઈ જાય ભગવાન જ્યાંથી પસાર થાય ત્યાં આજુબાજુના અમુક ડાયામીટરની અંદર બધું જ શાંતિ તુષ્ટિ અને પુષ્ટિને પામે છે એટલે જ્યાં રોગ હોય કે દોષો હોય દુઃખો હોય એ બધા નાશ પામી જાય છે અહીંયા ભગવાન અરિહંત આપણી પાસે છે તો અરિહંત શું સૂચવે છે આપણા દોષોનો નાશ કરવા માટે ભગવાન સમર્થ છે એ ભગવાનનું અપાયા પદ્માતિશય સૂચવે છે ચાર અતિશયો અને આઠ પ્રતિહાર્યો મળીને ભગવાનના 12 ગુણો થાય છે એવા 12 ગુણો જેની અંદર હોય એ અમારા અરિહંત ભગવાન છે એમને નમસ્કાર કરવા યોગ્ય છે અને એમને પહેલી ગાથાની અંદર નમસ્કાર કર્યો એના પછી ગ્રંથકાર કહે છે નમસ્કાર તો કર્યો પણ ખાલી નમવાથી નહીં ચાલે ભગવાનના ખાલી દર્શન કરવાથી નહીં ચાલે મહત્વનું શું છે કે ભગવાને જે વાતો બતાવી છે એ વાતોને અનુસરવાનું છે ખાલી ભગવાનના દર્શન કરવાથી પુણ્ય નથી ભગવાનની પૂજા કેટલા પ્રકારની છે ખબર છે અષ્ટ પ્રકારી એ તો પૂજાના પ્રકાર છે પણ આમ ત્રણ અંગ પૂજા અગ્ર પૂજા અને ભાવ પૂજા પણ એ ત્રણેય પૂજા કરતા મહત્વની ચોથી પૂજા છે પ્રતિપતિ પૂજા પ્રતિપતિ એટલે ભગવાનની આજ્ઞાનું પાલન એ ભગવાનની સર્વોત્કૃષ્ટ પૂજા કહેવાય અંગ પૂજા અગ્ર પૂજા અને ભાવ પૂજા એક વખત ન થાય કે ઓછી થાય કે ફટાફટ થાય તો ચાલશે પણ ભગવાનની આજ્ઞાનું પાલન મહત્વનું છે છોકરા તમને ઘરે રોજ પગે લાગે કે ન લાગે એ મહત્વનું નથી પણ તમારી વાત માને એ મહત્વનું છે ભલે પગે ન લાગતા હોય પણ તમારી વાત માનતા હોય તો એ આદર્શ સંસ્કારી કહેવાય અહીંયા કહે છે ભગવાનની આપણે પૂજા કરીએ એનાથી ભગવાનને કઈ લેવા દેવા નથી ભગવાન તો વિતરાગ છે કમઠે ધરણેન્દ્ર ચ સ્વોચિતમ કર્મ કુર્વતી પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ પાર્શ્વનાથ ભગવાનની માટે તો કમઠ અને મેઘમાળ ધરણેન્દ્ર કમઠનો જીવ જે મેઘમાળી થયો છે ભગવાનની ઉપર ઉપસર્ગ કરે છે અને જે સર્પનો જીવ ધરણેન્દ્ર બન્યો છે ભગવાનને એ ઉપસર્ગમાંથી બહાર કાઢે છે તે છતાં પણ પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ એટલે ભગવાનની મનોવૃત્તિ કેવી છે બંને માટે સરખી છે ઉપસર્ગ કરનાર પ્રત્યે ભગવાનને દ્વેષનો ભાવ નથી અને ઉપસર્ગમાંથી બચાવનાર પ્રત્યે ભગવાનને રાગનો ભાવ નથી એટલે આપણે ભગવાનની પૂજાઓ કરીએ ભક્તિ કરીએ તો ભગવાન આપણી ઉપર રાજી થવાના નથી પણ જીન શાસન કહે છે કે ભગવાનની આજ્ઞાનું પાલન એ મહત્વનું છે ભગવાને જે વસ્તુઓ બતાવી જે તત્વો બતાવ્યા એ તત્વો આપણા જીવનની અંદર ઉતરે એ મહત્વનું છે અહીંયા આગળ કહે છે જે એવમ આઈ ખંતિ ય ખલુ એટલે મેં જે આવા આવા ભગવાનની જે સ્તવના કરી પહેલી ગાથામાં જે જે વર્ણન કર્યું આવા ભગવાન શું કહે છે તો કહે છે
ખલુ અણાઈ જીવે અણાઈ જીવસ ભવે અણાઈ કમ્મ સંજો નિયતિ. ભગવાન કહે છે ત્રણ વસ્તુઓ અનાદિ છે. અનાદિ એટલે જેની આદિ નથી એને અનાદિ કહેવાય. અંત છે જેનો અંત ન હોય ને એને અનંત કહેવાય. જેની આદિ નથી એટલે શરૂઆત નથી એને અનાદિ કહેવાય. ત્રણ વસ્તુઓ અનાદિ ભગવાને બતાવી. પહેલા નંબરમાં અણાઈ જીવે, જીવ અનાદિથી છે, જીવની કોઈ આદિ નથી, શરૂઆત નથી. આ જીવ અત્યારે આ શરીરની અંદર રહેલું છે એ અપેક્ષાએ આપણા આયુષ્યની શરૂઆત આપણે જન્મથી માની, પણ વાસ્તવિક રીતે આત્માની કોઈ શરૂઆત નથી. આપણે બર્થડે કહીએ, આટલા વર્ષ મને થયા, એ કયા આધારે? આપણો આ વિશ્વની અંદર જન્મ થયો એના આધારે. પણ વાસ્તવમાં તો આપણે આ ભવની અંદર ક્યારે આવ્યા છીએ? આ ભવની અંદર આપણા જન્મથી નવ મહિના પહેલા જ આપણે આ સંસારની અંદર આવી ગયા છીએ. ભગવાન કહે છે જીવ અનાદિથી છે. આ તો તમે અહીંયા આવ્યા, એનાથી પહેલા બીજે ક્યાંક હતા, એનાથી પહેલા ત્રીજે ક્યાંક હતા, આવા અનંત ભવો થયા આજ સુધીમાં. ગણતરી વગરના ભવો આજ સુધીમાં થઈ ગયા. બધી જીવરાશિ 84 લાખ જીવાયોની અંદર આપણે સતત ભટક્યા કરીએ છીએ. સતત જન્મ અને મૃત્યુ આપણા ચાલુ જ છે. ઘણી વખત છે ને લોકો કે આ મૃત્યુ પામ્યો અને એના પછી અમારી ધારણા પ્રમાણે હવે એ આ ગતિમાં ગયો હશે. ઘણા લોકો અનુમાન કરે, ઘણા લોકો કે એના મૃત્યુ પછી 9 મહિના 10 મહિના પછી પૌત્રનો જન્મ થયો તો એનો અંશ પૌત્રની અંદર આવ્યો છે, એ જ પૌત્ર સ્વરૂપે આવ્યો છે. જીન શાસન કહે છે તમે મૃત્યુ પામો ને, મૃત્યુ પામ્યા પછી ક્યાં જાઓ છો? જ્ઞાની સિવાય કોઈને ખબર નથી. જો નિગોદની અંદર ગયા, જો નિગોદની અંદર મૃત્યુ પામીને ગયા, એક શ્વાસોશ્વાસની અંદર 77.5 નવા ભાવ થઈ જાય. એટલે હજી તો બોડી પડી હોય, બોડીનું અગ્નિ સંસ્કાર પણ ન થયું હોય, એટલા સમયમાં પણ આપણા અસંખ્ય નવા ભાવો થઈ જઈ શકે છે. કારણ કે આ ભાવ પછી મનુષ્ય ભાવ પાછો મળવો બહુ દુષ્કર છે. માટે ભગવાને મનુષ્ય ભાવની મહત્તા બતાવી. તિર્યંચના ભાવ સુલભ છે, ત્યાં મરણ પામીને ફરી તિર્યંચ થવું ઈઝી છે, પણ મનુષ્ય મરીને પાછો મનુષ્ય થાય, ફરી મરીને મનુષ્ય થાય, એવા કન્ટિન્યુઅસ 7 કે 8 ભવો જ થઈ શકે, એનાથી વધારે ન થાય. 7-8 ભવો તમે મનુષ્ય સ્વરૂપે કન્ટિન્યુઅસ ઉત્પન્ન થઈ શકો, એના પછી પાછા તિર્યંચ નરક કે દેવગતિની અંદર જવું જ પડે છે. જ્યારે તિર્યંચ ગતિની અંદર ગયા ને, અસંખ્ય કાળ કેટલાય ભવો એની અંદર થઈ જાય. શાસ્ત્રકારો કહે છે એક અપેક્ષાથી જોઈએ તો નરક ગતિ કરતા તિર્યંચ ગતિ વધારે ખરાબ છે. નરક ગતિ કરતા તિર્યંચ ગતિ વધારે ખરાબ છે એક એંગલથી. કેમ? નરકની અંદર છે ને નરકનું લિમિટ છે. વધારેમાં વધારે નરકનું આયુષ્ય 33 સાગરોપમ. 33 સાગરોપમ બહુ મોટો સમય છે, પણ
એનું લિમિટ છે 33 સાગરોપમ, એમાંથી મૃત્યુ પામ્યા એટલે ફરી પાછા આપણે નરકની અંદર ડાયરેક્ટલી નથી જઈ શકતા, પછી એમાંથી બહાર નરકથી બહાર બીજી ગતિની અંદર જવું પડે છે. પણ તિર્યંચ ગતિની અંદર એક વખત ગયા એની અંદર કોઈ લિમિટ જ નથી. અસંખ્ય ભવો તમારા થઈ જાય તો પણ એ તિર્યંચ ગતિમાંથી ફરી પાછા બહાર નીકળવાનો વાર જ ના. માટે ભગવાન કહે છે જીવ અનાદિથી છે, એની કઈ શરૂઆત નથી. જેમ એ પ્રશ્ન ઉભો રહે છે કે મરઘી પહેલા છે કે અંડો પહેલા છે, મરઘી કે અંડો, એ પ્રશ્નનો જેમ જવાબ નથી, જીવ તરીકે આત્મા એ અનાદિનું છે, એનું મૃત્યુ નથી. કે જન્મ પહેલા થયું કે મૃત્યુ થયું એ ભગવાનની દ્રષ્ટિએ એનો જવાબ પણ નિરુત્તર છે. અનાદિથી આત્મા છે એટલે જન્મ ને મૃત્યુ તો ચાલ્યા જ કરે, પણ જન્મ થાય એનાથી પહેલા મૃત્યુ તો હોવું જોઈએ, મૃત્યુ પામે એનાથી પહેલા જન્મ તો હોવો જ જોઈએ, તો જ મૃત્યુ પામે. પાછું જન્મ પૂછીએ તો ક્યાંથી મૃત્યુ પામ્યો, એ જન્મ મૃત્યુનું જે ચક્કર છે કન્ટિન્યુઅસ ચાલે છે મરઘી ઈંડાની જેમ. માટે ભગવાન કહે છે જીવ એ અનાદિકાળથી છે, એની શરૂઆત નથી. બીજી અનાદિ વસ્તુ બતાવી, અનાઈ જીવસ્ ભવે, જીવના ભવો અનાદિકાળથી છે. જો જીવ અનાદિકાળથી છે તો જીવના ભવો પણ અનાદિકાળથી છે. ભવ એટલે શું? જન્મ ને મૃત્યુ. જીવ સંસારની અંદર છે તો સંસારની અંદર એના ભવ તો અનાદિકાળથી રહેવાના રહેવાના ને રહેવાના, કારણ કે જન્મ ને મૃત્યુ સંસારની અંદર ચાલ્યું જ છે. જો મોક્ષની અંદર હોય તો પછી જુદી વાત, પણ મોક્ષમાં જતા પહેલા એને બધા કર્મો ખપાવવા પડે. સંસારની અંદર રહેલો જે જીવ છે એને જન્મ અને મૃત્યુ તો લાગવાના જ, એટલે એ જીવના ભવો અનાદિથી ચાલતા આવે છે. આ ભવો કયા કારણે ચાલે છે? ત્રીજી વાત બતાવી, અણાઈ કર્મ સંજોગ નિવત્તિએ, અનાદિથી કર્મ સાથેના સંજોગ, કર્મ સાથેનો સંબંધ જે અનાદિકાળથી ચાલ્યો આવે છે એના કારણે આ ભવો છે. કેમ આપણે અહીંયા છીએ, કેમ આ સંસારની અંદર ભવો ચાલે છે, કેમ મોક્ષમાં નથી જઈ શક્યા, એ પ્રશ્નનો જવાબ, અનાદિથી કર્મનો સંયોગ આત્માને લાગેલો છે, આત્માની સાથે કર્મ ચોંટેલા છે, માટે આ સંસારની અંદર આપણે છીએ, માટે આપણા ભવો. જો કર્મ જ ન હોય, કર્મ જ ખરી જાય તો ભવ લેવાનો કોઈ પ્રશ્ન જ નથી, સંસારમાં રહેવાનો કોઈ પ્રશ્ન જ નથી. કર્મ એક વખત છૂટા થઈ જાય તો પછી આત્મા પોતાની મેળે મોક્ષ તરફ પ્રયાણ કરે છે. પણ કર્મ છે માટે આપણે સંસારમાં છીએ, અને આપણને સાધના જે કરવાની છે, સાધના પણ કઈ સાધના? કર્મ ક્ષયની સાધના, પાપ નાશની સાધના. પુણ્ય ભેગું કરવાનું નથી, પુણ્ય તો એ ધર્મની પ્રવૃત્તિ કરશું ને, પુણ્ય તો પોતાની મેળે બંધાશે, પણ એના કરતા વધારે મહત્વનું પાપ નાશ છે. માટે નવકારની અંદર કહ્યું, નવકાર ગણવાથી સર્વ પાપપણાશન, નવકાર એ સર્વ પાપનો નાશ કરે છે, સર્વ પુણ્ય કારણો નથી. પુણ્ય એક વખત જમા નહીં થાય તો ચાલશે, પણ પાપનો નાશ જરૂરી છે. આત્માના કલ્યાણ માટે પાપ નાશ કર્મની નિર્જરા મહત્વની છે. અનાદિથી જે કર્મનો સંયોગ છે
એ કર્મનો સંયોગ જો તૂટે તો અનાદિથી જે ભવો છે એ ભવો નો અંત આવી જાય. અહીંયા કહે છે આ સંસાર અનાદિનો છે, કર્મ સાથેનો સંબંધ જે અનાદિનો છે એના કારણે જે આપણે આ સંસારમાં છીએ. આ સંસાર કેવું છે? દુઃખ રૂએ દુઃખ ફલે દુઃખાણુ બંદે. આ સંસાર દુઃખમય છે, દુઃખ રૂપ છે, એના ભોગવટાનું ફળ પણ દુઃખ છે અને દુઃખાણુ બંદે એટલે દુઃખની પરંપરાનું સર્જન કરનારું આ સંસાર છે. સંસારની ત્રણ વાતો બતાવી. સંસારની અંદર આપણે આપણે કાલે જોયું સુખ છે કે દુઃખ છે? આપણને સુખ લાગે છે, બાહ્ય વસ્તુના આધારે આપણને સુખ શાંતિ લાગે છે. પણ જો એ સુખ પરમનન્ટ ન હોય તો વાસ્તવિકમાં એ દુઃખ સ્વરૂપ જ કહેવાય. જો આ પૈસા પરમનન્ટ રહેવાના હોય તો મારા કહેવાય. બોલો, આપણી પાસે પૈસા ને ધન સંપત્તિ છે એ પરમનન્ટ આપણી પાસે રહેવાના? પરમનન્ટ રહેશે ધન સંપત્તિ? કા એ આપણને છોડી જશે, કા આપણે એને છોડી દઈશું. બેમાંથી એક તો થવાનું છે. કા ધન સંપત્તિ આપણને છોડીને જશે, કા એ સંસારનું સુખ આપણને છોડીને ચાલી જશે. આપણા કર્મનો ઉદય ક્યારેક થાય અને કરોડોપતિ રોડપતિ થઈ જાય. ઘણી વખત એવું બને, શેર બજારની અંદર હાથ નાખેલું હોય, અચાનક કરોડોપતિમાંથી શેર અચાનક પડ્યા અને અચાનક રોડપતિ થઈ ગયા. જ્યાં સુધી પુણ્ય હોય ત્યાં સુધી નસીબ ચમકતું હોય. કા સંપત્તિ છોડીને જશે, સંપત્તિ છોડીને નહીં જાય તો બીજો ઓપ્શન તો છે, આપણે સંપત્તિને છોડીને જશું. બેમાંથી એક તો નિશ્ચિત છે અને માટે આ સંસારની અંદર પરમનન્ટ સુખ નથી અને જે ટેમ્પરરી સુખ છે એ સુખને શાસ્ત્રકારો દુઃખ જ ગણાવે છે. કારણ કે અત્યારે સુખ લાગે છે પણ જો એની અંદર જરા પણ ચેન્જીસ આવે તો તરત જ આપણને આર્દ્ર ધ્યાન અને રૌદ્ર ધ્યાન થઈ જાય, આપણું મન આકુળ વ્યાકુળ થઈ જાય. એની અંદર તરત જ આપણને રાગ દ્વેષ થઈ જાય, તરત જ આપણા ભાવો બદલાઈ જાય. એટલે સાંસારિક સુખ એ દુઃખ રૂપ છે, દુઃખમય છે. એના પછી કહે છે દુઃખ ફલે, દુઃખના ફળને આપનારું છે સંસાર. સંસાર ભોગવવાથી, સંસાર ભોગવવાની જે પ્રવૃત્તિ આપણે કરીએ છીએ એનાથી શું બંધાય છે, પુણ્ય કે પાપ? સંસાર ભોગવવાથી, સંસાર ચલાવવાથી, સંસારની અંદર વર્તમાનમાં આપણે જે પ્રમાણે રહીએ છીએ એ પ્રમાણે આપણા નવા પાપો બંધાય છે કે પુણ્ય બંધાય છે? શુભ પ્રવૃત્તિ કેટલી આપણે 24 કલાક ની અંદર શુભ પ્રવૃત્તિ કેટલી? જેટલો સમય શુભ પ્રવૃત્તિ ની અંદર હો પણ એની અંદર પણ પાછું મન ટકવું જોઈએ. શુભ ભાવ ની અંદર તમે એક કલાક નું સામાયિક કર્યું, એ સામાયિક ની અંદર પણ સામાયિક ના દોષ કેટલા? 10 મન ના, 10 વચન ના, 12 કાયા ના, 32 દોષો સામાયિક. લે 48 મિનિટ નું સામાયિક કર્યું એમાં 32 તો દોષો આવી ગયા. અહીંયા કહે છે આપણી
મહત અંશે પ્રવૃત્તિ કેવી પાપમય પ્રવૃત્તિની અંદર જ આપણે ડૂબેલા છીએ. આપણને લાગશે નહીં, આપણને ખબર નહીં પડે, અજાણતા પણ ઘણા બધા પાપો આપણે બાંધતા હોઈએ છીએ. માટે શાસ્ત્રકારોએ જે શ્રાવકના 12 વ્રત બતાવ્યા ને, એમાં આઠમું વ્રત જે બતાવ્યું, આઠમા વ્રતનું નામ શું? અનર્થદંડ વીરમણ વ્રત. વીરમણ એટલે એનું ત્યાગ કરવાનું છે, અનર્થદંડ નામના પાપનો ત્યાગ કરવાનું છે. અનર્થદંડ એટલે શું ખબર છે? વગર કારણે આપણે જે કર્મ બંધ કરીએ છીએ એનાથી અટકવાનું શાસ્ત્રકારો કહે છે અનર્થદંડ વીરમણ વ્રતની અંદર. વગર કારણે પાપ બંધ થાય છે કે નહીં? આપણે એનું શ્રેષ્ઠ એક્ઝામ્પલ આપ્યું ટીવી. અને પિક્ચર જોતા હોય, હીરો અને વિલન બંનેની સ્ટોરીમાં વિલન પ્રત્યે દ્વેષનો ભાવ આવે કે ના? ગુસ્સો આવે વિલન પ્રત્યે, દ્વેષનો ભાવ આવે, મનની અંદર એવો ભાવ થાય, એને ગાળો આપીએ મનની અંદર, ભગવાન કહે છે આ તો અનર્થદંડ છે. કારણ કે તમને પડદા ઉપર જે દેખાઈ રહ્યું છે એના આધારે તમે તમારા મનના પરિણામો બગાડો છો. પડદાની પાછળ તો હીરો અને વિલન બંને સાથે બેસીને ચાય પીએ છે. એ બંનેને એકબીજાની સાથે કાંઈ જ વેર ભાવ નથી. આ તો ખાલી નાટક ભજવી રહ્યા છે. પણ એ પિક્ચરની અંદર આપણે એટલા બધા ઇન્વોલ્વ થઈ જઈએ છીએ, એટલું બધું આપણું એની અંદર ઇન્વોલ્વમેન્ટ થઈ જાય છે કે ઇમોશનલી આપણે રાગ અને દ્વેષ કરી બેસીએ છીએ. જ્યારે આપણને એની સાથે કઈ લેવા દેવા જ નથી, એ કર્મ બાંધવાનું કોઈ કારણ જ નથી આપણી પાસે. સમાચારો સાંભળતા હોઈએ ને, પોલિટિક્સ ના સમાચારો હોય, આ દેશની પાર્લામેન્ટે આ નિર્ણય કર્યો, એના ઉપર આપણી કમેન્ટ ચાલે કે ન ચાલે? ચાર જણા ભેગા થઈએ તો પોલિટિક્સ ઉપર ચર્ચા થાય, શેરબજાર ઉપર ચર્ચા થાય, શેરબજાર ઉપર થઈ નીચે થઈ એની પાછળના કારણો શું હશે, આખી વિશ્વની બજારોની હલચલ એની ઉપર આપણી કમેન્ટરી ચાલુ હોય, સોનાના ભાવ ઉપર નીચે થાય છે એની પાછળ આખા વિશ્વમાં જે ફેક્ટર્સ કામ કરે છે એના ઉપર કમેન્ટ આપણી ચાલુ હોય, ડોલર રૂપિયાના ભાવ ઉપર નીચે થાય છે એની પાછળ આપણી કમેન્ટ ચાલુ હોય, બોલો એ કમેન્ટ કરવાથી ત્યાં ફરક પડવાનું છે? ઓબામાની અંદર અકલ નથી એવું આપણે ઘણી વખત કમેન્ટની અંદર કહેતા હોઈએ, એને આવો નિર્ણય બરાબર નથી કર્યો, ત્યાં આપણું ચાલવાનું છે? ક્રિકેટ રમાતી હોય, એક પ્લેયર 0 મારીને આઉટ થઈ ગયો હોય, એક પણ રન એને બનાવ્યું ન હોય, એને ગાળો આપીએ? શોખીનોની વાત છે, ઘણા બધા શોખીનો છે ક્રિકેટના, જે શોખીનો હોય ને 0 કરીને આઉટ થઈ જાય તો અહીંયા બેઠા બેઠા એનું મગજ ફરી જાય, ને સેન્ચુરી મારે તો અહીંયા રાજીનો રેડ થઈ જાય, એને એમાંથી એક પણ પૈસો એને
મળવાનું નથી. આ અનંત દંડ બતાવ્યું શાસ્ત્રકારે. આપણે જે કહીએ છીએ ને, આપણી પાસે જે ફાલતુનો સમય હોય એ આ બધી પ્રવૃત્તિ કરવાથી આપણો શું થાય, ટાઈમ પાસ થાય. ઘણા લોકો કહે ટાઈમ પાસ થાય, બીજું કઈ કરવાનું હોય નહીં, પ્રવૃત્તિ ન હોય તો આ બધી પ્રવૃત્તિઓ કરવાથી આપણો ટાઈમ પાસ થાય છે. શાસ્ત્રકારો કહે છે આ ટાઈમ પાસ નથી થઈ રહ્યો, તારો ભાવ પાસ થાય છે. ત્રણ કલાક નું પિક્ચર જોયું તો ટાઈમ પાસ નથી થયું, તારો ભાવ આગળ નીકળી ગયો. ત્રણ કલાક ક્ષણે ક્ષણે મૃત્યુની નજીક આપણે જઈ રહ્યા છીએ. સમય બહુ ઓછો છે, એટલા માટે ભગવાને આપણને એક વાત કહી, સમયમ હોયમમ માપમાયે. કોને કહ્યું ભગવાને? સમયમ ગોયમમ માપમાયે. હે ગૌતમ, તું એક સમય નો પણ પ્રમાદ ન કર. ભગવાને તો ગૌતમ સ્વામી માટે, આપણે તો બધા અપ્રમાદી છીએ ભાઈ, આપણા જીવનની અંદર પ્રમાદ તો છે જ નહીં. ગૌતમ સ્વામીના જીવનની અંદર એટલો બધો પ્રમાદ હતો. ગૌતમ સ્વામી કેવા અપ્રમાદી હતા ખબર છે? ગૌતમ સ્વામીના મનના ભાવો એવા, ખાવાનું જે છે ને, શરીરને ટકાવવા માટે ખાવાનું છે, એ જે ખાવાનો સમય છે ને એ પણ ટાઈમ વેસ્ટ છે, એ મારો ટાઈમ પાસ થઈ રહ્યું છે. એટલે એ સમય બચાવવા માટે ગૌતમ સ્વામી છઠના પારણે છત કરતા, છઠના પારણે છત કરે. એટલું પણ ટાઈમ હું મારા આત્મકલ્યાણ નો બચાવ. એટલે ગૌતમ સ્વામીના જીવનની અંદર પ્રમાદ ને આપણા જીવનની અંદર નહીં. ભગવાને આપણા માટે કહ્યું છે સમયમ ગોયમમ માપમાયે. ગૌતમ સ્વામીને કહેવા દ્વારા આપણા બધાને સૂચિત કર્યું છે કે એક સમયનો પણ પ્રમાદ કરવા જેવો નથી. પ્રમાદ એટલે આ ટાઈમ પાસ. એક સમયનો પણ ટાઈમ પાસ કરવા જેવો નથી. એ સમય પણ કેવું બતાવ્યું? એક સમય એટલે જે ટાઈમ છે, ટાઈમનો ઇન્ડિવિઝિબલ જે પાર્ટ છે ને એને સમય કહેવાય. એક આંખના પલકારની અંદર અસંખ્ય સમય નીકળી જાય. એક આંખના પલકારની અંદર અસંખ્ય સમય નીકળી જાય. કેટલો સૂક્ષ્મ હશે એક સમય. ભગવાન કહ્યું 100 ગુલાબની પાંખડીઓ એકની ઉપર એક મૂકેલી હોય અને કોઈ એકદમ મજબૂત યોદ્ધા ધારદાર તલવારથી એક ગુલાબની પાંખડીઓના બે ટુકડા કરે, આટલી ઠપ્પી 100 ગુલાબની પાંખડીઓ પડી છે, એક ઝટકે એ તો બે ટુકડા થઈ જાય. ધારદાર તલવાર છે, મજબૂત યોદ્ધો છે, તે છતાં પણ ભગવાન કહે છે એ તલવારને છે ને પહેલી ગુલાબની પાંખડીના નીચેના ભાગથી બીજી ગુલાબની પાંખડીના ઉપરના ભાગ સુધી પહોંચતા અસંખ્ય સમય નીકળી જાય. એટલે કેટલો સૂક્ષ્મ સમય. અને કહીએ ને સેકન્ડ, મિલી સેકન્ડ, નેનો સેકન્ડ, પીકો સેકન્ડ, એનાથી પણ કેટલું આગળ વધીને જે સમયનો ઇન્ડિવિઝિબલ પાર્ટ છે, જેના બે ભાગ નથી સહી શકતા, એવો જે સમયનો ભાગ છે એનું પણ પ્રમાદ ન કરવાનું ભગવાને કહ્યું કે એટલો પણ ટાઈમ પાસ તમે આ ભાવની અંદર ન કરો. આ અમૂલ્ય માનવ ભાવ મળ્યો છે અને એ માનવ ભાવ પામીને આપણે સંસારની અંદર છે. સંસાર કેવો છે? દુઃખ ફલે. સંસાર ભોગવવાનું ફળ દુઃખ જ રહેવાનું છે.
કારણ કે આપણી પ્રવૃત્તિ છે ને સદ પ્રવૃત્તિ બહુ ઓછી છે અને એની અંદર પણ મનની પરિણતિ ટકાવી રાખવી એ પણ બહુ મુશ્કેલ છે. ત્રણ કલાકનું સાવનસરી પ્રતિક્રમણ આખા વર્ષની અંદર એક વખત કરીએ એ પ્રતિક્રમણની અંદર પણ આપણા ઠેકાણા હોય. પ્રતિક્રમણ એટલે પાપથી પાછા હટવાની ક્રિયા. એક તો વર્ષની અંદર એક વખત કરીએ અને એક વખતના ત્રણ કલાકના પ્રતિક્રમણમાં પણ આપણા મનના ભાવો ક્યાંક ના ક્યાંક પહોંચેલા હોય, જે આપણા જીવનની અંદર પ્રમાણ કેટલો. ભગવાન કહે મહત અંશે વધારેમાં વધારે આપણો જે સમય છે એ પ્રમાણની અંદર જાય છે. કારણ કે અડધી જિંદગી તો આમ જ ઊંઘવામાં જ ચાલી જાય છે. અડધી જિંદગી તો સુવામાં જ ચાલી જાય છે, અડધી જિંદગી આપણી પાસે રહે છે. એ અડધી જિંદગીની અંદર આત્મકલ્યાણ કરવાની વાત છે. આત્મકલ્યાણ ભગવાન કહે છે બીજા કોઈ ભાવની અંદર નહીં થાય. કૂતરા બિલાડાના કૂટ કીડી મકોડાના ભાવની અંદર આત્મકલ્યાણની વાતો આપણા સુધી પહોંચશે જ નહીં. આ ભાવની અંદર પહોંચી છે માટે ભગવાન વાત કરે છે કે હવે તમે સમજ્યા છો તો એક સમયનો પણ પ્રમાદ ન કરો. આપણી હાલત એવી છે કે આપણે આખા દિવસમાં હજાર પ્રવૃત્તિઓ કરતા હોઈએ, એની અંદર ધર્મની પ્રવૃત્તિ પણ એકાદ કલાકની ગોઠવેલી હોય, પણ ક્યાંક ઇમરજન્સી તમને જવું પડે તો બાંધછોડ કઈ પ્રવૃત્તિમાં થાય? 24 કલાકમાંથી 1 કલાક તમે સમજો ધર્મ કરતા હો, 1 કલાક તમે સામાયિક કે પૂજા કરતા હો, અચાનક તમને બહાર જવાનું થાય, ટાઈમ કાઢવાનો છે, તો 1 કલાકની પૂજા અડધા કલાકમાં થઈ જાય કે ન થાય? અડધો કલાક જે જમવામાં લાગે છે એ 15 મિનિટમાં નહીં પતાવે. 15 મિનિટ જે નૌકાશીમાં લાગતી હોય એ 5 મિનિટમાં નહીં પતાવે. પણ ધર્મ માટે જે 1 કલાક કાઢેલો હશે એ જલ્દી જલ્દી કરી અને 10 મિનિટની અંદર પૂજા કરી લેશે. કારણ કે ધર્મ એ પ્રાયોરિટી નથી, સંસાર એ આપણી પ્રાયોરિટી રહી છે. અને સંસારની પ્રાયોરિટીના કારણે, સંસાર પ્રત્યે રાગ અને એટેચમેન્ટના કારણે સંસારની પ્રવૃત્તિઓનું ફળ શું? તો કે છે કે દુઃખ ફલે. કર્મ એવા બાંધી રહ્યા છીએ કે એ ભોગવવાથી દુઃખ જ મળવાનું છે. એના પછી કહે છે દુઃખાણું બંધે, કર્મ બંધ અને કર્મનો અનુબંધ બે અલગ વસ્તુઓ છે. પાપ કર્મનો બંધ અને પાપ કર્મનો અનુબંધ, પુણ્યનો બંધ અને પુણ્યનો અનુબંધ, આ બે અલગ અલગ વસ્તુઓ છે. આપણે કહીએ છીએ ને પુણ્યાનું બંધી પુણ્ય, પાપાનું બંધી પુણ્ય, પાપાનું બંધી પાપ ને પુણ્યાનું બંધી પાપ. એ પુણ્યાનું બંધી અનુબંધી એટલે શું? એનો અનુબંધ, બંધ અને અનુબંધ બે વસ્તુઓ છે. પુણ્ય જ્યારે આપણે બાંધતા હોઈએ છીએ ને ત્યારે બે પ્રકારે બાંધતા હોઈએ છીએ. એક તો બંધ એટલે એનું ફળ શું મળવાનું, અને પછી એનો અનુબંધ એટલે એનું ફળ જે છે એ આગળ શું ફળ આપશે, આગળ કઈ પ્રવૃત્તિ આપણી પાસેથી કરાવશે. અત્યારે પુણ્ય બાંધ્યું એનું ફળ સમજો સારું મળવાનું છે, પણ અત્યારે પાપાનું બંધી જો પુણ્ય બાંધેલું હશે તો ભલે એનું ફળ સારું મળે, પણ એ ફળ જ્યારે ભોગવતા હોઈએ ત્યારે નવા પાપ બાંધશે. એટલે ત્યારની આપણી પ્રવૃત્તિ એવી હશે કે એ નવા પાપ તરફ આપણને લઈ જશે. અનુબંધ એટલે જ્યારે આપણે પુણ્ય કે પાપનું ફળ ભોગવતા હોઈએ
ત્યારે આપણી પ્રવૃત્તિ શું છે કે આગળ પુણ્યનો બંધ કરાવશે કે પાપનો બંધ કરાવશે સંસારનો ભોગવટાનું ફળ દુઃખ બતાવી એટલે સંસાર ભોગવવાથી દુઃખ મળવાનું છે પણ દુઃખાનું બંધે એનો અનુબંધ પણ દુઃખમય જ છે સંસાર ભોગવી રહ્યા છીએ એની અંદર જે કર્મ બંધ થઈ રહ્યો છે એના કારણે ફ્યુચરમાં દુઃખ મળશે પણ એની અંદર અનુબંધ પણ દુઃખનો છે કે એ દુઃખ તો મળશે પણ એ દુઃખની અંદર ફરી પાછા દુઃખી થઈ થઈ આર્દ્રધ્યાન અને રૌદ્રધ્યાન કરી ફરી પાછા નવા દુઃખોને જ આવરી લેવાનું એટલે સંસારનો બંધ અને અનુબંધ બંને દુઃખમય જ છે પુણ્યાનુબંધી પુણ્યની વાત આવી છે ને એની અંદર આપણે કહીએ ધર્મ માર્ગની અંદર આપણે જે પ્રવૃત્તિ કરતા હોઈએ એની અંદર પુણ્ય બંધ થાય પ્રવૃત્તિથી પુણ્ય બંધ થાય વૃત્તિથી એનો અનુબંધ થાય સમજે તમે ધર્મની કોઈ પ્રવૃત્તિ કરી સમજો કે ભગવાનની પૂજા કરી પૂજા એ સદ પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિથી તમારો પુણ્યનો બંધ તો થયો એનાથી તમને પુણ્ય થવાનું છે પણ એ પૂજા કરતી વખતે તમારા મનના ભાવો કેવા છે જો ઉતરતા ભાવ હોય જો અશુભ ભાવોની અંદર પહોંચેલા હો તો પ્રવૃત્તિ તો સારી છે પ્રવૃત્તિના કારણે પુણ્ય બંધ થશે પણ એ પુણ્ય ભોગવતી વખતે નવા પાપ બનશે અનુબંધ પાપનો થશે એટલે બંધ કરતા વધારે મહત્વ અનુબંધનો છે ભાવ પુણ્ય અને ભાવ પાપ ભાવની ઉપર બધો આધાર ભાવની ઉપર તો આખો ધર્મ ચાલે છે ભાવે ભાવના ભાવીએ ભાવે દીજેદા બધું જ ભાવથી થવાનું છે જો ભાવ બધાની સાથે દાન શીલ તપ અને ભાવ ધર્મના ચાર પ્રકાર દાન શીલ તપ અને ભાવ પણ ભાવ ધર્મ એવો છે કે એ દાનની સાથે પણ જોઈએ શીલની સાથે પણ જોઈએ તપની સાથે પણ જોઈએ બધા જ ધર્મની સાથે ભાવ ધર્મ પણાયેલો હોવો જોઈએ જો ભાવ ન હોય તો એકલી પ્રવૃત્તિ કઈ મહત્વની મેં તમને કહ્યું ને ભગવાનના અભિષેક કરી અભિષેક પાછળનો ભાવ શું છે જ્ઞાન કલશ ભરી આત્મા સમતા રસ ભરપૂર શ્રી જીનને નવરાવતા મારા કર્મ થાય ચકચોર ભગવાનને નવરાવતા ભગવાનને કઈ સ્નાનની જરૂર નથી પણ મારા કર્મનો નાશ કરવાનું છે એ મનના ભાવો ઉત્કૃષ્ટ પરિણામને પામે ને ત્યારે આપણા કર્મોનો વિનાશ પોતાની મેળે છે એક અભિષેક કરતા કરતા પણ આપણા કર્મ નાશ પામી શકે છે આપણી ભાવધારા કેટલી ઊંચી જાય છે એના ઉપર આધાર છે એ જ વાત આવી એક ઇરિયાવળીની અંદર કેવળ જ્ઞાન અપાવવાની તાકાત અયુતા મુનિ માટે હતી 8 વર્ષનું બાળક છે તો હજી કાંઈ જ નથી આવડતું કાંઈ જ નથી ધર્મ પણ વધારે કાંઈ ભણ્યા નથી કાંઈ વ્યાખ્યાનો સાંભળ્યા નથી ને કાંઈ જ નથી ખાલી ગૌતમ સ્વામી પાસેથી બોધ પામ્યા છે ગૌતમ સ્વામી ગમી ગયા ગૌતમ સ્વામીને કહ્યું મને તમારા જેવું થવું છે મને સાધુ બનવું છે ગૌતમ સ્વામીએ જોયું કે આ વ્યક્તિ યોગ્ય છે ધર્મ પામવા માટે યોગ્ય છે એને થોડી ઘણી સમજ આપી એને સંસારથી વૈરાગ્ય થયો ઘરમાંથી રજા લીધી દીક્ષા લીધી દીક્ષા લીધા પછી પણ હજી તો જ્ઞાન કઈ નથી સાધુ તરીકે મારે શું નિયમ સાચવવા એ પણ એમને ખબર નથી દીક્ષા તો લઈ લીધી પણ હજી બાળક બુદ્ધિ છે એટલે
બાળકોની સાથે રમવા જાય છે, પાણીની અંદર નાવડી તારવે છે, પોતાની પાસે કાગળ નથી એટલે પોતાનો પાત્રો ચલાવે છે, અને પાત્રો આગળ આગળ ચાલે છે અને અહીંયા રાજી થઈ નાચે છે ને કૂદે છે. ને ગૌતમ સ્વામીએ જોઈ લીધું, ખાલી એટલું કહ્યું કે આ પાપ કર્યું છે, આપણાથી આ પ્રવૃત્તિ ન કરાય, સાધુ બન્યા પછી આ પ્રવૃત્તિ ન કરાય, બીજું કઈ એને બોધ નથી, બીજું કઈ જ્ઞાન એની પાસે નથી, ખાલી એટલી ખબર પડી કે આ પ્રવૃત્તિ મેં ખોટી કરી, આ જે પ્રવૃત્તિ છે એ મેં પાપની પ્રવૃત્તિ કરી છે, કરવા યોગ્ય નથી. એટલે ભગવાનની પાસે જઈ ઈર્યાવી કરે છે. ઈર્યાવીની અંદર પણગ ડગ મટી મકડા, પણગ ડગ જે આવે છે, પાણી અને માટીનો જ્યાં સંયોગ થાય ત્યાં જીવોત્પત્તિ થાય છે, એટલે ત્યાં આપણે એ પાણી અને માટીનો સ્પર્શ પણ કરીએ તો જીવોની હિંસા થાય છે. એવા ભાવો જ્યારે આવ્યા, મનની ભાવધારા એટલી ઉપર વધી ગઈ કે કેવળ જ્ઞાન સુધી પહોંચી ગઈ. હજી તો ગૌતમ સ્વામીને ખબર નથી, એ ત્યાંથી આવ્યા અને આ અયુતમુનિએ ઈર્યાવળી કરી, ઈર્યાવળી કરતા કરતા કેવળ જ્ઞાન થઈ ગયું. ગૌતમ સ્વામીને તો ખબર નથી આ નાના છોકરાને કેવળ જ્ઞાન થઈ ગયું છે. કેવળ જ્ઞાન થયું એટલે અયુતમુનિ તો ચાલ્યા જ્યાં મહાવીર સ્વામીની સભામાં, જ્યાં બધા કેવળ જ્ઞાનીઓ બેઠા હતા. કેવળ જ્ઞાનીની પરસડા અલગ હોય, અલગ ગ્રુપની અંદર કેવળ જ્ઞાની બેસે, જેને કેવળ જ્ઞાન નથી થયું છતમસ્ત જીવો અલગ ગ્રુપમાં બેસે, એમને તો જ્ઞાન થઈ ગયેલું એટલે અયુતમુનિ ચાલ્યા કેવળ જ્ઞાનીની પરસડામાં બેસવા માટે. ગૌતમ સ્વામીએ જોયું, ભાઈ આ તો તું ભૂલ કરે છે અને ઉપરથી બીજી ભૂલ, એક તો આટલું મોટું પાપ કર્યું તે અને ઉપરથી ફરી કેવળ જ્ઞાનીઓની સભામાં જઈને બેસવાની ભૂલ કરે છે. મહાવીર સ્વામી કે તમે કેવળ જ્ઞાનીની આસાધના કરો છો, એમને ઓલરેડી કેવળ જ્ઞાન થઈ ગયું છે. ત્યારે ગૌતમ સ્વામીને ખબર પડી કે આ છોકરાને કેવળ જ્ઞાન થઈ ગયું છે. ગૌતમ સ્વામી હાલતા ચાલતા પોતાના જ્ઞાનનો પ્રયોગ ક્યારે પણ કરતા નહોતા, જ્ઞાન હતું, જ્ઞાનનો ઉપયોગ મૂકે તો એમને ખબર પડી જાય કે આ વ્યક્તિને કેવળ જ્ઞાન થઈ ગયું છે. ગૌતમ સ્વામીએ ક્યારેય પણ પોતાના જ્ઞાનનો ઉપયોગ કર્યો નથી, ભગવાનની સામે પોતાના જ્ઞાનનો ઉપયોગ ગૌતમ સ્વામીએ ક્યારેય પણ નથી કર્યો, એટલો વિનય છે. જે પણ પ્રશ્ન હોય ને એ તો પોતે ગણતર છે, ભગવાનની પાસેથી ત્રણ શબ્દ મળેલા હોય અને એમાંથી દ્વાદશાંગી 45 આગમો, બધા આગમોની રચના એ કરી લેતા હોય તો એમનું જ્ઞાન કેટલું હોય. પછી ભગવાનની પાસે સામાન્ય એવા નાના નાના પ્રશ્ન પૂછવાની શું જરૂર. પણ ગૌતમ સ્વામી એવા વિનય વાળા છે, પોતાના જ્ઞાનનો ઉપયોગ ક્યારે પણ કરતા નથી, ભગવાનને હંમેશા પૂછે છે, ભગવાન આ આવું છે, આ આવું કેમ. આવા આવા પ્રશ્ન, નાના નાના પણ પ્રશ્નો ભગવાનને જે કર્યા છે ને ગૌતમ સ્વામીએ, કયા સૂત્રની અંદર લખાયા? ભગવતી સૂત્ર. ગૌતમ પૃચ્છા છે એ મિની છે, પણ મેજર જે 36,000 પ્રશ્ન ભગવાનને પૂછ્યા ગૌતમ સ્વામીએ એ ભગવતી સૂત્રની અંદર લખાયા. ગુરુ ભગવંતનો ચોમાસું હતું, એમણે ચોમાસાની શરૂઆતમાં ભગવતી સૂત્ર હાથમાં લીધો. આ ચોમાસામાં આપણે ભગવતી સૂત્ર ઉપર પ્રવચન કરશું અને આખા ચોમાસાની અંદર 7 કે 8 પ્રશ્નોના જવાબ થયા આખા ચોમાસાના 4 મહિના. એ આચાર્ય ભગવાન કે પ્રશ્નો તમારા મારા જેવા નથી, ગૌતમ સ્વામીએ પૂછેલા પ્રશ્ન છે, એટલે કયા કોન્ટેક્સ્ટથી એ પ્રશ્ન પૂછેલા હશે, એનું બેકગ્રાઉન્ડ શું હશે, એ બેકગ્રાઉન્ડ સમજાવે, પછી એ સમજાવે કે આ પ્રશ્ન કેવી રીતે થયો
અને પછી ભગવાને કેવી રીતે એનો જવાબ આપ્યો, એક એક પ્રશ્નમાં કેટલો સમય. ભગવતી સૂત્ર ની અંદર છે ને, પહેલા તો નૌકાર આવે છે. ભગવતી સૂત્ર ની અંદર સુધર્મા સ્વામી મહારાજાએ મંગલ જે કર્યું, ગ્રંથનું મંગલ, એ મંગલમાં નમો હરિયંતાણમ, નમો સીતાણમ, નમો હરિયાણમ, નમો વજાયણ, નમો નૌકાર લખ્યું. એ નૌકાર ઉપર એ મહાત્માએ એક મહિનો વ્યાખ્યાન ચલાવ્યું, ભગવતી સૂત્ર નું મંગલાચરણ નૌકાર. એના પછી બીજા 15 દિવસ ભગવતી સૂત્ર કેવું છે એનું વર્ણન, એ ભગવતી સૂત્ર ની અંદર જ આવે છે. ભગવતી સૂત્ર ને જય કુંજાર હાથી ની ઉપમા આપવામાં આવી, 45 આગમોમાં બધા કરતા મોટી સાઈઝ નું અને મહત્વનું આગમ છે ભગવતી સૂત્ર. જય કુંજર નામનો હાથી જે છે એ હાથી ની ઉપમા આપવામાં આવી, તો એ હાથીની સાથે ભગવતી સૂત્ર નું કમ્પેરિઝન ચાલે. આગમોની અંદર અગાધ જ્ઞાન છે એ તો ઠીક, પણ આપણી પાસે જે નાના નાના આવા સૂત્રો આવ્યા છે ને એની અંદર પણ ઘણું બધું જ્ઞાન છે. આપણને સમજાવે છે દુઃખ રૂએ દુઃખ ફલે દુઃખાનું બંધે, સંસાર એ દુઃખમય જ છે એ વાત આપણને બતાવવામાં આવી. એના પછી આગળ કહે છે યસણમ ઉચ્છીતિ સુત્તતમમાં, જેને પણ આ સંસાર ન જોઈતું હોય, જેને પણ આ સંસારમાંથી છૂટવું હોય એના માટે એક ઉપાય છે સુત્ત ધમ્માઓ, સુત્ત ધર્મની આરાધના, એ એકમાત્ર ઉપાય છે સંસારથી છૂટવા. કયો ધર્મ? શુદ્ધ ધર્મ. એ આપણા જેવો નહીં, આપણે જે કહીએ છીએ ને એવો ધર્મ નહીં. આપણો ધર્મ કેવો છે? સગવડી. એક નાનકડો પણ નિયમ લેવું હોય એની અંદર છૂટછાટ કેટલી રાખીએ? સાજે માંદે છૂટ, ગામ પર ગામ છૂટ, દવાદાર છૂટ, સમજ્યા? સાજે માંદે છૂટ એટલે દવા માટે તો છૂટ ઠીક છે, નિરોગી હોઈએ ત્યારે પણ એક નાનકડું ધર્મ કરીએ છીએ એની અંદર પણ છૂટછાટો એટલી બધી. ચલો ઠીક છે, ભગવાને તો બધી છૂટછાટો પણ આપી. એક એક પછકાણ લઈએ છે ને, પછકાણની અંદર શું છે? આગારો છે, છૂટછાટ છે. ઉપવાસના પછકાણ છે ને, ઘણા લોકોને એમ થાય કે ભાઈ ઉપવાસનું પછકાણ લઈએ એટલે બંધન આવી. એકાસનાનું પચખાણ લઈએ એટલે બંધન આવી જાય ને. પચખાણ એટલે બંધન કે છૂટછાટ? પચખાણોની અંદર છૂટછાટો આપવામાં આવી છે, આધાર આપવામાં આવ્યા છે. તમે મનથી સંકલ્પ કરો કે હું ઉપવાસ કરીશ, એની અંદર કોઈ છૂટછાટ ન મળે, પછી તમે એને તોડો તો તમને દોષ લાગે. જો ઉપવાસનું પચખાણ લીધેલું હોય અને એની અંદર જે છૂટછાટો આપી એના કારણે તમારો ઉપવાસ ભંગ થાય તો પણ તમને દોષ નથી લાગતો. એની અંદર એટલી બધી છૂટછાટો, અહીંયા તો તમારો પ્રશ્ન નથી, પણ ઇન્ડિયાની અંદર તમે એકાસનું કરવા બેઠા હો અને તમારા ઘરે સાધુ સાધ્વી આવે તો એકાસનામાં ઊભા થઈને સાધુ સાધ્વી ભગવાનને વોરાવી શકો ને પાછા તમે બેસો તો પણ તમારા એકાસનાનો ભંગ ન થાય. એકાસનો ઉપવાસ વગેરેનું પચકાણે તમે રસ્તેથી જતા હો, અચાનક વરસાદ આવે, મોઢું તમારું ખુલ્લું રહી ગયું હોય, પાણીના ટીપો મોઢામાં પડે, એનાથી તમારા પચખાણનો ભંગ ન થાય.
આવી છૂટછાટો આ પચખાણોની અંદર આપવામાં આવી છે. અહીંયા કે છે આટલી સગવડતા કર્યા પછી પણ ધર્મના આપણા ઠેકાણા નથી. બાર વ્રતના અતિચારો કેટલા? એક તો શ્રાવકના બાર વ્રત, પહેલા તો વ્રતો આપણે લીધા નથી. એ વ્રતોની અંદર અતિચારો જે દોષો લાગ્યા છે એનું મીછામી ડુકડમ આપણે આપીએ છીએ. ભગવાન કહે છે જ્યાં સુધી વ્રતો જ નથી લીધા ત્યાં સુધી શ્રાવક ધર્મની અંદર પ્રવેશ આપણો ઇલીગલ છે. આપણે શ્રાવક કેવડાવવા માટે લીગલ નથી, લીગલી આપણે શ્રાવક તરીકેની ઓળખાણ નથી આપી શકતા. જો શ્રાવકના બાર વ્રતો માંથી એક પણ વ્રત સ્વીકારવામાં આવ્યું હોય તો તમે ભગવાનના શ્રાવક કહેવા. અહીંયા કહે છે ધર્મની આરાધના કેવી? શુદ્ધ ધર્મની આરાધના. અને એ શુદ્ધ ધર્મની આરાધના કેવી રીતે થાય? તો કહે છે શુદ્ધ ધર્મ સંપત્તિ પાવ કમ્મ વિગમાઓ. શુદ્ધ ધર્મ કેવી રીતે થાય? પાપ કર્મના વિનાશથી થાય છે. પહેલા આપણી વાત આવી જેમ પુણ્ય બંધની મહત્તા નથી, ધર્મ કરવાથી પુણ્ય બંધાય કે ન બંધાય એ મહત્વનું નથી, પણ પાપનો નાશ થવો જોઈએ. આ બધું જ ધર્મ આપણે જેટલું પણ કરીએ છીએ, સામાયિક કરો, પ્રતિક્રમણ કરો, પૂજા કરો, પૂજન કરો, પૂજાઓ બનાવો, અષ્ટપ્રકારી કરો, દર્શન કરો, માળા કરો, જાપ કરો, સ્તોત્ર ફેરો, સ્વાધ્યાય કરો, બધું જ કરો, એ બધા પાછળનો હેતુ શું? કર્મની નિર્જરા, કર્મ ક્ષય. એ હેતુ મહત્વનું છે. અને જો કર્મની નિર્જરા થાય, કર્મનો ક્ષય થાય, એટલે તમે શુદ્ધ ધર્મની આરાધના કરી કહેવાય. અને એ પાપ કર્મનો વિનાશ સેનાથી થાય? તો કે છે કે પાવકમ્મ વિગમ્મો તહા ભવત્તાઈ ભાવાઓ, એટલે તથા ભવ્યત્વ નામનો ભાવનો પરિપાક થાય તો પાપ કર્મનો વિનાશ થાય. તથા ભવ્યત્વ એટલે ભવ્યત્વ એટલે ભવી ભવી જીવ આપણે કહીએ ને, ભવી જીવ. ભવ્યત્વ એટલે ભવી જીવ એ મોક્ષે જઈ શકે. હા, જીવોની મોક્ષમાં જવાની લાયકાત એટલે ભવ્યત્વ. એ કલેક્ટિવ છે, ટોટલી બધા જીવોની મોક્ષમાં જવાની લાયકાત એને ભવ્યત્વ કહેવાય. અને એની એનું જ ઇન્ડિવિડ્યુઅલ સ્વરૂપ એટલે મારી મોક્ષમાં જવાની લાયકાત એ મારી તથા ભવ્યત્વ. ભવ્યત્વ કલેક્ટિવ અને તથા ભવ્યત્વ ઇન્ડિવિડ્યુઅલ. તમારી મોક્ષમાં જવાની લાયકાત એ તમારી પોતાનું ઇન્ડિવિડ્યુઅલ તથા ભવ્યત્વ. એ તથા ભવ્યત્વ નામનો ભાવ પરિપાક થાય ત્યારે પાપ કર્મનો નાશ થાય, ત્યારે શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થાય. હવે એ મોક્ષમાં જવાની લાયકાત કેવી રીતે ખીલવવાની, એ તથા ભવ્યત્વનો પરિપાક કેવી રીતે કરવાનો, એના માટે ત્રણ રસ્તા બતાવી, ત્રણ વાતો બતાવી જે આ પંચસૂત્રનો મુખ્ય વિષય છે. જે આપણો વિષય છે 3C ઓફ જૈનિઝમ, કનેક્શન, કરેક્શન અને કલેક્શન. ત્રણ રસ્તા બતાવ્યા. એક છે કનેક્શન, બીજો છે કરેક્શન, ને ત્રીજો છે કલેક્શન. કનેક્શન એટલે ચૌ શરણ ગમણમ, ચાર શરણાઓનું ગમન એટલે ચાર શરણા સાથેનું કનેક્શન. દુક્કડ ગરિયા એટલે દુષ્કૃતની ગરહા, દુષ્કૃતની નિંદા, જે અનાચાર
આપણે કર્યું છે એનું કરેક્શન, દુષ્કૃત ગ્રહા એટલે કરેક્શન, સુકડા સેવણમ એટલે સુકૃતની અનુમોદના, એ છે કલેક્શન. ચાર શરણાઓ સાથેનું કનેક્શન કરવાનું છે. આપણા જીવનની અંદર જે જે અશુભ પ્રવૃત્તિ છે, દુષ્કૃત છે, એને એનું કરેક્શન કરવાનું છે. અને આખા વિશ્વની અંદર જ્યાં જ્યાં શુભ છે, સારું છે, એ બધું કલેક્ટ કરવાનું છે. ત્રણ વસ્તુઓ મહત્વની, મુખ્ય વિષય આ પંચસૂત્રનું આજ છે, કનેક્ટ, કરેક્ટ અને કલેક્ટ. તો શાસ્ત્રકારો કહે છે તથા ભવ્યત્વને નો પરિપાક કરવાના, એટલે કે પાપ કર્મનો વિનાશ કરવાના, એટલે સંસારથી છૂટવાના, શુદ્ધ ધર્મની આરાધનાના આ ત્રણ રસ્તા છે. ચૌશરણ ગમણમ, દુષ્કૃત ગરહા, સુકૃત અનુમોદના. અને આ ત્રણ દવાઓ છે જે ભગવાન એ ડોક્ટર છે. ભવનો રોગ, સંસારનો રોગ થયો છે, એ રોગમાંથી મુક્તિ મેળવવાની છે, એટલે કે સંસારમાંથી છૂટવાનું છે, એના માટે ભગવાને આ ત્રણ દવાઓ બતાવી છે. અને એ પ્રિસ્ક્રિપ્શનની અંદર આગળ કહે છે આ ત્રણ દવાઓ ક્યારે લેવાની છે. અહો કાય વિમિણમ, હોઉ કામેણમ, સયા સુપડી હણમ, ગુજો ગુજો સંકી લેશે, તિકાલ અસંકી લેશે. જ્યારે જ્યારે પણ મનની અંદર સંકલેશ થાય, મનની અંદર રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ આ બધા કસાયો વિષયો હેરાન પરેશાન કરતા હોય, ત્યારે આ દવા વારંવાર લેવાની છે. ભૂજો ભૂજો સંકી લેશે, વારંવાર આ ત્રણ પ્રણિધાનોનું સેવન કરવાનું છે. ત્રણ પ્રણિધાન, કનેક્ટ, કલેક્ટ અને કરેક્ટ, આ ત્રણેયનું વારંવાર સ્મરણ કરવાનું છે. અને મનની અંદર જ્યારે સંકલેશ ન હોય, મનની અંદર સમાધિ હોય, સારો ભાવ હોય, ચિત્તની પ્રસન્નતા હોય, તો પણ રેગ્યુલરલી ત્રણ વખત આખા દિવસમાં ત્રણ વખત સવાર, બપોર અને સાંજ આ દવા લેવાની છે. એનું પ્રિસ્ક્રિપ્શન બતાવ્યું, ભૂજો ભૂજો સંકી લેશે, તિકાલ વસંકી લેશે, જ્યારે સંકલેશ ન હોય તો પણ ત્રિકાલ આ પ્રણિધાનોનું સેવન કરવાનું. સુંદર મજાની વાત બતાવી, સંસાર રૂપી રોગ એનાથી મુક્તિ જો પામવી હોય, એના માટેની આ ત્રણ દવાઓ, અને એનું પણ પ્રિસ્ક્રિપ્શન ક્યારે આ ત્રણ દવાઓ લેવાની. હવે એ આપણા હાથમાં છે, ડોક્ટરે બતાવી દીધું, ડોક્ટરે પ્રિસ્ક્રિપ્શન આપી દીધું, ગુરુ ભગવંતોએ આપણા સુધી આ પ્રિસ્ક્રિપ્શન પહોંચાડી દીધું. હવે એ આપણા હાથની અંદર છે, આ દવા લેવી છે કે નથી. મેડિકલ ક્ષેત્રની અંદર છે ને, અહીંયા તમારી જાગૃતિ બહુ હોય છે, પ્રિવેન્શન વધારે કરીએ છીએ આપણે, રોગ થાય એનાથી પહેલા જ પ્રિકોશન લઈએ છીએ. ભગવાન કહે છે સંસારનો રોગ તો આપણા બધાને લાગી જ ચૂકેલો છે, સંસારનો રોગ તો થઈ જ ગયેલો છે, હા હવે આ દવા લેવાની રેગ્યુલર ચાલુ કરવાની છે. એટલે ત્રણ રસ્તા જે બતાવ્યા, જીવન પર્યંત આ ત્રણ રસ્તાઓ, ત્રણ વસ્તુઓ હંમેશા યાદ કરવાની છે, એવરી ડે. એટલે આખા દિવસની અંદર આમ તો ત્રણ વખત સ્મરણ કરવાનું છે, જો ત્રણ વખત ન થાય તો કમસે કમ એક વખત તો આપણે કરીએ કે નહીં. એટલે ઘણા ભાગ્યશાળીઓ છે આ પંચસૂત્રનું રોજ પાઠ કરતા હોય. અહીંયા હું તમને રોજ પાઠ કરવાનું નથી કહેતો, ખાલી આ પુસ્તક છે પંચસૂત્રનું, તમને સંસ્કૃત ન ફાવતું હોય, એની અંદર એક બાજુ સંસ્કૃત હોય અને એક બાજુ એનું ગુજરાતી અર્થ હોય. ઘણા બધા ઓથરોએ કાઢી, આ ચંદ્રશેખર વિજયની છે, પછી આ પ્રદ્યુમ્ન સૂરીની છે,
એવી રીતે ઘણા બધા ઓથરોએ પંચસૂત્રની પુસ્તક કાઢી દીધી. સૂત્ર મહત્વનું છે, પણ સૂત્ર ન આવડતું હોય, ન સમજાતું હોય, તો કમસે કમ એના ભાવો એવરી ડે એનું સ્મરણ કરી લેવાનું છે. તમારા ટાઈટ શેડ્યુલમાંથી થોડોક સમય કાઢી અને આ ત્રણ જે રસ્તાઓ છે એનું સ્મરણ તમે કરી લેશો, સંસારના રોગથી દૂર થવા માટે આ મહત્વની દવા છે. હવે એ દવાઓનું વર્ણન કરે છે કેવી છે, એનું કમ્પોઝિશન કેવું છે. ત્રણ દવા છે, ત્રણ દવાના ઇન્ગ્રીડિયન્ટ શું છે એનું અહીંયા આગળ વર્ણન કરશે. પહેલું આવે છે કનેક્શન. કનેક્શન કોની સાથે? ભગવાન કહે છે આજ સુધીમાં તમારું કનેક્શન સંસારની સાથે રહેલું છે, એ સંસારથી તમારે ડિસ્કનેક્ટ થઈ ધર્મ સાથેનું કનેક્શન લાવવું પડશે. એટલે આમ ત્રણ વસ્તુઓ છે. લાઈટ અહીંયા ચાલુ છે ને, એ લાઈટ ચાલુ ક્યારે થઈ શકે જો આ ત્રણ હોય તો. કનેક્શન કરેક્ટ, કનેક્ટ કરેક્ટ અને કલેક્ટ, ત્રણ વસ્તુઓ લાઈટ ચાલુ થવામાં જરૂરી છે. પહેલા નંબરની અંદર કનેક્શન, આ લાઈટનું કનેક્શન ક્યાં સુધી છે? લાઈટથી સ્વિચ સુધી તો આપણને દેખાય છે. એનું કનેક્શન, આ લાઈટનું કનેક્શન પાવર હાઉસ સુધીનું છે, જ્યાંથી ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થઈને સપ્લાય થાય છે ત્યાં સુધી આનું કનેક્શન રહેલું છે. જો વચ્ચે કનેક્શન કપાઈ જાય તો આ લાઈટ ચાલુ ન થાય. એટલે એનું કનેક્શન ત્યાં સુધીનું છે. આટલા મોટા કનેક્શન ની અંદર વચ્ચે ક્યાં પણ ફોલ્ટ આવી જાય તો લાઈટ અહીંયા ચાલુ ન થાય. માઇનર પણ ફોલ્ટ આવી જાય તો એને રિપેર કરવા પડે, એ છે કરેક્શન. અને ત્રીજી વાત છે કલેક્શન. લાઈટ પણ થઈ ગઈ, કનેક્શન પણ થઈ ગયું, વચ્ચેના ફોલ્ટ્સ પણ સુધારી લીધા, પણ જ્યાં સુધી આ લાઈટનું ઓલા કનેક્શન, મેઇન કનેક્શન સાથેનું જોડાણ કમ્પ્લીટ નથી થયું, એક બટન ઓન નથી થયું, ત્યાં સુધી લાઈટ નહીં પ્રગટે. જેવું બટન ઓન થશે ઇલેક્ટ્રિસિટીને એ કલેક્ટ કરશે. પહેલું કનેક્શન, પછી કરેક્શન, અને ત્રીજું ઇલેક્ટ્રિસિટીનું કરેક્શન એન્ડ કલેક્શન એને કર્યું તો આ પ્રકાશ થઈ શકે. એવી જ રીતે આ ત્રણે, કનેક્ટ કરેક્ટ અને કલેક્ટ, ત્રણે આ જીવનની અંદર મહત્વના છે. ત્રણેમાંથી એક પણ આગળ પાછળ નહીં ચાલે. ત્રણે વસ્તુઓ પોતપોતાના સ્થાને મહત્વની છે. પહેલી આવે છે કનેક્શન. કનેક્શન કોની સાથે કરવાનું છે એ વાત આપણને શાસ્ત્ર કહે છે. જવ શરણ ગમણ, ચતુશરણ નો સ્વીકાર. હરિહંતે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલી પણતમ ધમ્મમ શરણમ પવજ્જામિ. ચાર શરણાઓનો સ્વીકાર કરવાનો છે. ચાર સાથેનું કનેક્શન, અરિહંત, સિદ્ધ, સાધુ અને જીન પ્રણીત ધર્મ, કેવલી પ્રરૂપિત ધર્મ.
ચાર સાથેનું કનેક્શન છે. એક કનેક્શન કેવું છે? હરિયંત સિદ્ધ સાધુ અને જીન ધર્મ કેવા છે એનું વર્ણન આવતીકાલે આપણે જોશું. અને એના પછી કરેક્ટ અને કલેક્શન છે એ પણ આપણે આવતીકાલે શરૂઆત કરશું. દિનાજ્ઞા બોલાવીએ. સર્વમંગલમંગલ્યં સર્વકલ્યાણકારણ પ્રદાનમ સર્વધર્માણ જૈનમ ભજતિ. Thank you.